કોસ્ટ ડીએસટી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો દ્વારા ઇનોવેશન પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા પ્રયાસો થઈ રહ્યા છે. તેના ભાગરૂપે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સંગ્રહાલય અને બાલભવન અમરેલી ખાતે સમર ઇન્ડક્શન વર્કશોપનું આયોજન થયું હતું. વર્ચ્યુઅલ મોડમાં ઉપસ્થિત રહી ગુજકોસ્ટના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુએ વર્કશોપનો આરંભ કરાવ્યો હતો. અમરેલી જિલ્લાની વિવિધ વિદ્યાશાખાના પ્રાધ્યાપક, કોઓર્ડિનેટર અને કોલેજના વિદ્યાર્થીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો. ગામડાના ખેડૂત મિત્રોને ટેકનોલોજીની મદદથી ખેતી વિષયક ઉત્પાદનમાં ઇનોવેશન દ્વારા લાભ અપાવવાના ઉદ્દેશથી યોજાયેલ આ તાલીમ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. શોકનું આયોજન થયું હતું, જેમાં જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકશ્રીઓ સહભાગી થઈ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી બાબતે એક સુંદર એક સંદેશ પ્રદાન કરવાનું કાર્ય થયું છે. ખાસ કરીને આ પ્રવૃત્તિ છે એ ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોમાં એક જુદો જ ટેકનોલોજીના ઉપયોગથી એમના વાવેતરોમાં ડ્રોનના ઉપયોગથી દવા છટકાવી કે વિશેષ ઉપયોગો છે ઇલેક્ટ્રોનિક્સ અને તેના દ્વારા જે આપણને આજે એ શીખવા મળ્યું કે વેસ્ટમાંથી વેસ્ટ પણ વસ્તુ બનાવવામાં આવે છે. જ્યારે જે આપણે જે આપણે યુઝ કરીને ફેંકી દઈએ છતાં તેમાંથી આપણને વિવિધ પ્રકારની આપણને માહિતી પણ મળે અને તેથી વધારે પણ આપણે વસ્તુ બનાવી શકીએ છીએ, જેથી આપણને ઘણાને બધા બહુ બધું ઉપયોગ થઈ શકે છે.